નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કલ્પેશ તાવીયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિ મૂળ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાતો. મિત્રો, આજની ખેતી માહિતીની અંદર આપણે વાત કરવાના છીએ કે મગફળીની અંદર વધારેમાં વધારે ઉત્પાદન લેવા માટે આપણે કઈ રીતની ટ્રીટમેન્ટ આપવી જોઈએ અને તેની અંદર આપણે કેવા પ્રકારના ખાતરો છે કે દવાઓનો છંટકાવ કરવો જોઈએ. હાલની પરિસ્થિતિએ ઘણા બધા ખેડૂત મિત્રોનો અત્યારે મગફળીનો પાક છે મિત્રો, એ અત્યારે મહિના દિવસ આજુબાજુનો થઈ ગયો છે અને જે લોકોએ મગફળીની અંદર આગોતરું વાવેતર કરેલું છે એ લોકોનો પાક અત્યારે 50-60 દિવસ આજુબાજુનો થઈ ગયો છે. તો મિત્રો, આ મગફળીના પાકની અંદર વધારે ઉત્પાદન લેવા માટે કે વધારે સૂયાની બેઠક માટે આપણે કેવા પ્રકારને ખાતર છે કે કેવા પ્રકારના દવાઓનો છંટકાવ છે કે કેવા પ્રકારની એની અંદર માવજત આપવી જોઈએ કે જેનાથી આપણે વિઘાદીઠ સારામાં સારું ઉત્પાદન મિત્રો લઈ શકીએ. વાત કરીએ તો અત્યારે બજારની અંદર એવી કઈ પ્રોડક્ટો છે કે કયું ખાતર એવું છે કે જેના છંટકાવ કરવાથી આપણે મગફળીના પાકની અંદર ખૂબ સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ. ઘણા બધા ખેડૂત મિત્રોનો પાક છે અત્યારે 50-60 દિવસનો, જેને આગોતરું વાવેતર કરેલું છે એ લોકોનો થઈ ગયો છે અને એવા લોકોની અંદર અત્યારે સતત વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે મગફળીની વાનસ્પતિક વૃદ્ધિ ખૂબ વધી ગઈ છે અને એવા લોકોએ મગફળીના પાકની અંદર વૃદ્ધિ નિયંત્રકોનો જો ઉપયોગ કરવાનો હોય તો એના માટે આપણે પણ એક અલગથી વિડીયો, આગળનો વિડીયો બનાવેલો છે. જે લોકોને વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ કરવો છે કે જેઓ આગોતરું વાવેતર કરેલું છે અને મગફળી અત્યારે ખૂબ વધી ગઈ છે, એને વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ જે ખેડૂત મિત્રોએ કરવો છે તો તેઓને માટે એ વિડીયો ખૂબ ઉપયોગી બનશે. એની લિંક હું તમને આપણા આઈ બટનની અંદર પણ આપી દઈશ અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપી દઈશ. અનુકૂળતા હોય અને જો તમે વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ કરવાનો તો એ વિડીયો અવશ્ય એક વખત જરૂરથી જોઈ લેજો. મિત્રો, આગળ વાત કરીએ કે મગફળીના પાકની અંદર એવી કઈ પ્રોડક્ટ છે કે જેનાથી આપણે છંટકાવ કરવાથી આપણે સારું એવું ઉત્પાદન લઈ શકીએ કે એનો ઉપયોગ કરવાથી આપણે સારા ઉત્પાદન તરફ જઈ શકીએ અને સારા અને સૂયાની બેઠક કઈ રીતે વધારી શકીએ એની વિશે વાત કરીએ. તો કે મિત્રો, આજે આપણે એક એવી પ્રોડક્ટ વિશે વાત કરવી છે કે જેની અંદર ખૂબ સારા રિઝલ્ટ છે. ગયા વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રોએ એનો ઉપયોગ પણ કરેલો અને સૂયાની બેઠકની અંદર પણ ખૂબ સારા રિઝલ્ટો છે. અને આગળ વાત કરીએ તો ગયા વર્ષે પણ ઘણા બધા ખેડૂત મિત્રો એનો ઉપયોગ કરેલો અને આ વર્ષે પણ એ ખેડૂત મિત્રોએ રિપીટ તેનો ઉપયોગ કરેલો છે. એવી પ્રોડક્ટ એટલે મિત્રો જે આ બીએ પાવર પ્લસ જે પ્રોડક્ટ છે એના વિશે મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવી છે અને એની સાથે સાથે આપણે કેવા પ્રકારની આપણી મગફળીની અંદર માવજત કરવી એના વિશે વાત કરવાની છે. મિત્રો, આ બીએ પાવર પ્લસ એનો ઉપયોગ તો ક્યારે કરવો એની વાત કરીએ તો જે ખેડૂત ભાઈઓની મગફળી છે અત્યારે મહિના દિવસ આજુબાજુ એટલે કે 40-45 દિવસની જે ખેડૂત ભાઈઓની મગફળી છે તેઓએ પોતાના મગફળીના પાકની અંદર 15 લિટર પાણીની અંદર 7 ml રાખી અને મિત્રો છંટકાવ કરવાનો છે. જો તમારી મગફળીની અંદર સાથે સાથે ઈયળનો ઉપદ્રવ જો હોય તો સારી કંપનીનું કોઈ પણ ઈયળનાશક લઈ આ બીએ પાવર પ્લસ સાથે મિક્સ કરી અને એના વિશે મિત્રો તમે છંટકાવ કરી શકો છો. મિત્રો, આપણે આ બીએ પાવર પ્લસનો પહેલાં છંટકાવની વાત કરીએ તો કે આપણો મગફળીનો પાક છે 35-40 દિવસનો થાય ત્યારે મિત્રો આપણે આ બીએ પાવર પ્લસ છે એ 7 ml રાખીને છંટકાવ કરવાનો છે. તો મિત્રો, પ્રથમ છંટકાવ થયા પછીના બીજો છંટકાવ એટલે કે 55-60 દિવસ આપણે મગફળીનો જ્યારે પાક થાય ત્યારે આ બીજી વખત આ બીએ પાવર પ્લસનો મિત્રો તમારો ઉપયોગ કરવાનો છે. અને આ બીએ પાવર પ્લસ જ્યારે બીજી વખત આપણે જ્યારે છંટકાવ આપણા મગફળીના પાકની અંદર લઈએ છીએ ત્યારે 15 લિટર પાણીની અંદર મિત્રો આ બીએ પાવર છે એ 5 ml નાખવાનું છે અને એની સાથે માર્કેટની અંદર મળતું 0-52-36 જે કે વોટર સોલ્યુબલ ગ્રેડ છે સારી કંપનીનો લેવાનો આગ્રહ રાખવાનો છે. એને પંપની અંદર 70-80 ગ્રામ રાખી બીએ પાવર પ્લસ અને 0-52-36 70-80 ગ્રામ મિક્સ કરી બીજા છંટકાવની અંદર મિત્રો તમારે આનો ઉપયોગ કરવાનો છે. આ બંનેનો છંટકાવ થયા પછી આપણે જો ઈયળનો ઉપદ્રવ જણાય તો મિત્રો સમયાંતરે ઈયળનો છંટકાવ કરી લેવાનો અને જો ફૂગરો એટેક દેખાય તો ત્યારે કોઈ પણ ફૂગનાશક છે જેની અંદર આપણે કાર્બેડિઝમ મેન્કોઝેબ છે જેવા ફૂગનાશકોનો મિત્રો આપણે આપણા પાકની અંદર ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી એટલે કે આપણો મગફળીનો પાક જ્યારે 75 દિવસ આજુબાજુનો થાય ત્યારે ફરજિયાતપણે મિત્રો આપણે 0-52-36 સારી કંપનીનું લઈ અને પ્રતિ પંપની અંદર 100 ગ્રામ રાખી અને મિત્રો છંટકાવ કરવાનો છે. અને જો તમારે અનુકૂળતા હોય તો કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ પણ આપણે નીચેથી આપી અને એનો ઉપયોગ કરવાનો છે. આપણે વાત કરીએ કે ઉપર મુજબની જે આપણે ટ્રીટમેન્ટ થયા પછી જ્યારે આપણો મગફળીનો પાક છે મિત્રો એ ઉપાડવાની 20-25 દિવસની વાર હોય ત્યારે કેવા પ્રકારની માવજત આપવી જોઈએ એની વિશે વાત કરીએ તો કે માર્કેટની અંદર જે મળતું વોટર સોલ્યુબલ ગ્રેડ એટલે કે 0-0-50 જે ખાતર આવે છે એનો મિત્રો આપણે ઉપયોગ કરવાનો છે. એની સાથે સાથે જે જીબ્રાલિક એસિડ આવે છે એનો આ બંને સાથે મિક્સ કરી અને આપણા પાકની અંદર આપણે ઉપાડવાની 20-25 દિવસની વાર હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરવાનો છે. મિત્રો, આનો ઉપયોગ કરવાથી થશે શું તો એની વાત કરીએ તો કે ફાયદાની વાત કરીએ તો એક તો જે આપણો મગફળીનો દાણો છે મિત્રો એકદમ ભરાવદાર થશે, વજનદાર થશે, દાણાની અંદર કદ વધશે અને કદ વધશે એટલે ઓટોમેટિક જે છે વજનની અંદર પણ મિત્રો વધારો થશે.
એટલે આપણને વીઘા દીઠ છે સારામાં સારું ઉત્પાદન પણ મળશે. મિત્રો આ પ્રમાણેની જે આપણે માવજત કરવાથી ખૂબ જ સારું ઉત્પાદન મળે છે, અને ગયા વર્ષે પણ અમે ઘણા બધા ખેડૂત મિત્રો પાસે આ પ્રકારની માવજત કરાવેલી અને એના થકી પણ અમને ખૂબ સારા રિઝલ્ટો મળ્યા અને વીઘા દીઠ જે ઉત્પાદન છે મિત્રો એ પણ ખૂબ સારું મળેલું. જો તમારે અનુકૂળતા હોય તો આપણે જે બતાવીએ ઉપર મુજબ ટ્રીટમેન્ટ એટલે કે બીઓ પાવર પ્લસ છે, 0,52,37 છે, કેલ્શિયમ નાઇટ્રેટ છે, 0,050 છે, જીબ્રેલિક એસિડ છે, સ્ટેપ બાય સ્ટેપ એનો તમે ઉપયોગ કરી શકો છો. પરંતુ જે આ કોઈ પણ પ્રોડક્ટ છે એના રિઝલ્ટો છે મિત્રો એ તમારી માવજતને આધારે, તમારી જમીનને આધારે અને જે તે વર્ષના જે તે વિસ્તાર કે જે તે વર્ષના વાતાવરણ ઉપર એનું રિઝલ્ટ છે મિત્રો ડિપેન્ડ રહેતું હોય છે. બીએ પાવરના અમે ગયા વર્ષે પણ જે રિઝલ્ટો લીધા એના પણ વિડીયો અમે અમારી યુટ્યુબ ચેનલની અંદર મૂકેલા છે, જો તમારે અનુકૂળતા હોય તો એક વખત એ વિડીયો પણ જરૂરથી જોઈ લેજો. આના સિવાય પણ અલગ અલગ વિસ્તારોની અંદર ઘણો ખેડૂત મિત્રો અલગ અલગ ટ્રીટમેન્ટો આપતા હોય છે, અને એ અલગ અલગ ટ્રીટમેન્ટો કે અલગ અલગ પ્રોડક્ટોનો તમે ઉપયોગ કરતા હોય અને એમાં તમને જો મિત્રો સારા રિઝલ્ટો મળેલા હોય તો એ તમારા અનુભવો પણ આપણા કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી શેર કરજો, જેથી કરીને જે આપણા બીજા ખેડૂત મિત્રો છે એ પણ એનો લાભ લઈ શકે. મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી જે માહિતી છે જો તમને સારી લાગી હોય તો આપણા અન્ય જે ખેડૂત મિત્રો છે એની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો, આ વિડીયોને લાઈક કરજો, અને આપણે જે આ યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલ છે એને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી એક વખત આવા જ નવા વિડીયો સાથે મળીશું. ધન્યવાદ.